हेलो विद्यार्थी मित्रों, छेले आपने कूलम्बना नियमना सदिश स्वरूप ने आपने बात करी। चलो आजे आपने एक नवो टॉपिक जोईशु, एक नवी बात जोईशु। हवे कहीं तो प्रश्न आवो छे कि ज्यारे बे करता वधारे विद्युत भार होय त्यारे कूलम्ब बळ कितना गणवुं। अत्यार सुधी आपणे शुं जोयुं हतुं कि बे विद्युत भार हता, बे वच्चे लागतुं कूलम्ब बळ, एना माटे आपणे सूत्र पण जोयुं हतुं। ધારો કે ઘણા બધા વિદ્યુત ભારો હોય અને કોઈ એક વિદ્યુત ભાર પર ઘણા બધા વિદ્યુત ભારો બળ લગાવતા હોય, ધારો કે ઘણા બધા વિદ્યુત ભારો હોય આ રીતે અવકાશમાં, આ રીતે ઘણા બધા વિદ્યુત ભારો હોય અને આપણો વિદ્યુત ભાર આ રીતે, હવે કોઈ કે આના પર લાગતું કુલ બળ કેટલું, તો આના પર તો આ બળ લગાડ્યા, આ બળ લગાડ્યા, आहे बळ लगाडा, आहे बळ लगाडा, आहे बळ लगाडा। तो आपण कुल बळ कितना शोधीशु, आना पर तो आहे लगाडा, आहे लगाडा, आहे लगाडा, तेला आपण लगाडू, तो आना पर लागतो कुल बळ ते शोधीशु आपण। तो इना माटे एक नियम की बात करवामां आवी छे, तो आ नियम ने आपणे कहीशु संपातपणानो नियम। संपातपणानो नियम अनुसार आ वस्तु करवामां आवे। तो चलो पहला जोईए संपातपणानो नियम शुं कहे छे। संपात पणानो नियम, आ नियम शुं कहेवा मांगे छे नी आपणे वात करी नाखीए। तो आ नियमो कंईक आवी वात करवामां आवी छे, ज्यारे कोई एक विद्युत भार पर, कोई एक विद्युत भार पर एक करता वधारे, एक करता वधारे विद्युत बळो अथवा तो कूलम्ब बळो लागता होय होय तो तेना पर लागतुं कुल बळ अथवा तो कुल परिणामी बळ, कुल परिणामी बळ ते दरेक लागता, ते लागता दरेक बळना, ते लागता दरेक बळना सदिश सरवाळा जेटलू होय छे। आ संपातपणानो नियम कहे छे कि कोई एक विद्युत भार पर एक करता वधारे, एक करता वधारे लागी रह्या, आरे विद्युत भार पर एक करता वधारे विद्युत बळो लागी रह्या, तो आना पर लागतुं कुल बळ कई का शोधातो, ते लागता दरेक बळना सदिश सरवाळो छे। आ बळना कहीए F1, आ बळना कहीए F2, आ बळना कहीए F3, F4, F5, પાંચ બળો લાગે, ધારો કે તો દરેક બળના સદિશ સરવાળો છે, આનો માનવું કરવો પડે દરેકનો સદિશ સરવાળો, કેવો સરવાળો, સદિશ મતલબ દિશા ધ્યાનમાં લેવાની, એક બળ આમ લાગતું હોય, એક બળ આમ લાગતું હોય તો એકનો પ્લસ થઈ શકે, એકનો માઇનસ થઈ શકે, કેમ કે દિશાની વાત કરીએ બરોબર, આ બાજુની દિશાને આપણે ધન કહી છે, તો આ બાજુની દિશાને આપણે શું કહેવું પડશે, ઋણ, તો સદિશ સરવાળો દિશાને અનુલક્ષીને આપણે સરવાળો કરીશું, એટલે સદિશ સરવાળો કરવામાં આવે છે। કુલ શોધવા માટે શું કરવામાં આવે, સદિશ સરવાળો। ચલો ખબર પડી ગઈ, આ સંપાતપણાનો નિયમ કહે છે। હવે બીજી એક વાત કે બે વિદ્યુત ભારો વચ્ચે જે બળ લાગે હોય એના પર ત્રીજા વિદ્યુત ભારની અસર નહીં થતી, કોઈ બે વિદ્યુત ભારો પર બળ લાગે હોય એના પર કોઈ ત્રીજા વિદ્યુત ભારની અસર થતી નથી, ધારો કે આ અને આના વચ્ચે બળ લાગે, આ F1, આ બે વિદ્યુત ભારો વચ્ચે બળ લાગે, કેટલું બળ લાગે F1, તો આ બળ પર આ વિદ્યુત ભાર, આ વિદ્યુત ભાર કે આ વિદ્યુત ભારની કોઈ અસર થતી નથી, કોઈ ત્રીજા વિદ્યુત ભારની અસર થતી નહીં, એવું નહીં થતું કે આના લીધે આ F1 વધી જાય અથવા આના લીધે F1 ઘટી જાય, આવું કઈ થતું નથી।
तो वाक्य क्यों हुआ? बे विद्युत भारो वच्चे लागता बल पर कोई त्रिज्या विद्युत भारनी असर थते नथी अने आखी विद्युत पड़े तो बॉडी फोर्स कहे छे सुकाए छे तो बॉडी आना लीधे ज कोई तेजा ने असर नहीं थती बराबर आना लीधे ज आ बने हो केवा टू बॉडी पर मतलब बे बॉडी वच्चे तीजा ने कोई असर थती नथी એટલે બે બોડી પૂરતો જ છે એટલે બે બોડી ફોર્સ કરે છે ચલો ફાર પડી ગઈ ને સામે બે બોડી ફોર્સ કરે છે કારણ કે બે વચ્ચે જે બળ લાગે ને ત્રીજા વિદ્યુત ભારની અસર થતી નથી ત્રીજા કોઈ પણ વિદ્યુત ભારની અસર થતી નહીં ચલો હવે આપણે એક ઘટના જોઈ લઈએ એક ઘટના આપણે જોઈ લઈએ ધારો કે ઘણા બધા વિદ્યુત ભારો આપેલા છે આપણે સદિશ સરવાળાની વાત આવે આપણે યામ પદ્ધતિ દર્શાવીએ ધારો કે આ યામ પદ્ધતિ છે અવકાશમાં એક યામ પદ્ધતિ છે અને x અને y અથવા તો આ x આ y બરોબર ચલો આપણે ચાર विद्युत भार ले आ विद्युत भार Q1 आ विद्युत भार Q2 आ विद्युत भार Q3 અને આ વિદ્યુત ભાર ધારો કે આ વિદ્યુત ભાર Q4 ચલો ચાર વિદ્યુત ભારો અવકાશમાં આવેલા હવે આપણે શું શોધવું હોય તો Q2 પર લાગતું કુલ બળ Q2 પર લાગતું કુલ વિદ્યુત બળ Q2 पर Q1 ने बल लगा रहा है जे हम लागा है हम लागा है Q3 ने बल लगा रहा है जे कहीं का हम लागे रही हुआ Q4 ने बल लगा रहे छे जे कहीं का हम लागे रही बराबर Q2 पर बाकी ना जितने विद्युत भारों का ये बल लगा रहा है ધારે કે ચારે ચારે વિદ્યુત ભારો સજાતીય સજાતીય એટલે અપાકર્ષણ બળ લાગે અપાકર્ષણ બળ લાગે છે ચાલો બીજું Q1 ઉદ્ગમ બિંદુથી R1 અંતરે મતલબ Q1 નો સ્થાન સદિશ R1 કારણ કે આપણે કુલમના નિયમનો ઉપયોગ કરવો હોય તો આપણે સ્થાન સદિશ જોઈશે તો આપણે સ્થાન સદિશ પણ ધારી લઈએ Q2 નો સ્થાન સદિશ R2 Q3 નો સ્થાન સદિશ R3 અને Q4 નો સ્થાન સદિશ R4 ચલો ખબર પડી ગઈ R1 R2 R3 R4 અને આપણે શોધવું હ Q2 પર લાગતું કુલ બળ ચલો પહેલા તો Q2 પર Q1 બળ લગાડ્યા Q2 પર Q1 ના કારણે લાગતું બળ કેટલું તો આપણે સજે આપણે કુલમનો નિયમ જોયો છે શું એના લાગતું બળ આપણે શું કહીએ F21 કહીએ શું કહીએ 21 પહેલા દ્વારા બીજા પર લાગતું પહેલા દ્વારા બીજા પર લાગતું F21 ચલો સદિશ સ્વરૂપ આપણે જોયું તો શું હતું કે 21 એટલે Q2 Q1 પછી શું હતું આર ટુ વન નો સ્ક્વેર ઇન્ટુ આર કેરેટ ટુ વન આ તો સૂત્ર યાદ કરો આ સૂત્ર હતું પછી આપણે કેરેટ માં આર લાવવું હોય તો પહેલા સદિશ સ્વરૂપમાં આપણે લઈએ આર ના સદિશ સ્વરૂપમાં પણ હાલ તો આ ધ્યાનમાં લઈએ આને નામ આપી દી એક ચલો બીજું Q2 પર Q3 ના કારણે લાગતું બળ
इनो केसो आपड़ा F23 तो इना कारण बे पर लागतो चलो हु लखा से के Q2 Q3 R23 નો વર્ગ r કેરેટ 2 3 આને કહીએ આપણે 2 ચલો ત્રીજો q2 પર q4 ના લીધે ના કારણે લાગતું બળ f24 કે q2 q4 R24 નો વર્ગ R24 બરાબર આ નામ આપી દેતા હે એટલે એક બે પર આટલું બળ લગાડો ત્રણ બે પર આટલું બળ લગાડો ચાર બે પર આટલું બળ લગાડો હવે આપણે શોધવું લાગતું ટોટલ બળ આપણે શું શોધવું લાગતું ટોટલ બળ તો તમે શું કરશો સરવાળો સદિશ સરવાળો સદિશ સ્વરૂપમાં હોય સરવાળો કરી નાખીએ હવે તો એની દિશા અલગ અલગ હા बरोबर सरवाळो करी नाखी तो Q2 पर लागतो कुल बळ F कही आपण अथवा F2 कही आपण तू थाय F21 नो सरवाळो F23 नो सरवाळो F24 नो सरवाळो કયા નિયમ અનુસાર સંપાત પડવાના નિયમ અનુસાર ત્યાં તેનો આપણે સરવાળો કરી નાખી ચલો કિંમત ઉમેરી લઈએ કિંમત ઉમેરી લઈએ તો F2 બરાબર 21 ની કિંમત મળે તો આ રહી કે Q2 Q1 R21 નો સ્ક્વેર R કેરેટ 21 વત્તા F23 ની કિંમત મળી દે તો કે Q2 Q3 R23 નો વર્ગ R23 કેરેટ વત્તા 24 ની કિંમત મળી દે તો આ કે Q2 Q4 R24 નો વર્ગ R કેરેટ 24 ચલો F2 બરાબર ચલો હું કોમન હું નેગર છે તો કે તે તે પદમાં કે કોમન નેગર છે બીજી તે વસ્તુ કોમન નેગર છે તો Q2 તે તેમાં Q2 છે એટલે કોમન લઈ લો કે Q2 કોમન લઈ લીધો અંદર હું વધ્યો પહેલા મેં દેવ Q1 R21 નો વર્ગ R2 વર્ગ બીજામાં દેવ Q3 R23 નો વર્ગ R23 કેરેટ આ ત્રીજા મધ્યો Q4 R24 નો વર્ગ R કેરેટ 24 એટલે આ એક બેવાનું સૂત્ર આનું નામ આપી દે ચાર તો આપણું સૂત્ર આપણું સૂત્ર છે બરાબર ચલો આનો વ્યાપક સ્વરૂપે લખવું હોય વ્યાપક સ્વરૂપે લખવું હા ચલો સિગ્મા સ્વરૂપે લખીએ સિગ્મા સ્વરૂપે લખીએ એટલે F2 બરાબર આપણે સિગ્મા સ્વરૂપે લખીએ કારણ કે સરવાળો છે એટલે આપણે સરવાળા માટે સિગ્માનો ઉપયોગ કરીએ છીએ તો સિગ્મા સ્વરૂપે લખો તો ઉલા થાય કે Q2 9 સિગ્મા જે ઇક્વલ ટુ 1 થી 4 Q J R 2J carat upon R 2J Y and J is not equal to B. चला लिखिए क्या है? लिखिए क्या ना लिखिए क्या? J बराबर एक तीसरा लेवल एक मिल दो तो आई जैसे BMSO, BMSO, J does not equal to BMSO, BMSO to BMSO, BMSO, J, apra, nothing. How time will go high, the chart will go high, the lucky, second. So apra, sigma should be high, the lucky, okay, chi, shall of our body, the arithmetical lucky, okay, arithmetical lucky, second.
बराबर आसनों तो माला को है तो बीजी रीते पर लगी है को कैरेट ना स्वरूप में ना अलग होता है बीजी सूत्र वीडियो तो याद करो छेला लेक्चर में तो ये पर लगी है को के क्यू टू सिग्मा जे इज इक्वल टू वन एक थी चार जे डज नॉट इक्वल टू बे क्यू जे इन नाइन बराबर R2 माइनस RJ सदिश भाग्या मॉड R2 माइनस RJ नो घन आ लिखी सकते आ लिखो एक वस्तु बराबर तो आप लिखी क्या आप लिखी सकते बराबर तो आ वस्तु थई कोई एक पदार्थ पर घना बदा बड़ा लगता हो तो शू थाय तो सरवाळो થાય સદિશ સરવાળો કરવાનો બરાબર તો આપણે એક ઉદાહરણ જોયું કે બે પર બે આ ક્યુબ પર ઘણા બધા વિદ્યુત ભારો હતા કે ત્રણ વિદ્યુત ભારો બળ લગાડ્યો તો પહેલો દાર લાગતો બીજો દાર લાગતો ત્રીજો દાર લાગતો આપણે શોધ્યું તો એ તો નામો કરે સદિશ સરવાળો અને છેલ્લા ભેગો કરી નાખે કંઈક આવું સૂત્ર અથવા આવું સૂત્ર આપણે લાવી દીધું દાખલામાંનો ઉપયોગ થશે દાખલામાં આપણે આ રીતે કરીશું કે પહેલા દાર કેટલું બળ લાગે બીજો દાર કેટલું હોય ત્રીજો દાર કેટલું લાગે તો એ તો આપણે શું કરીશું सरवाड़ो न पसा अपने कोई एक कीमत मिलवीस कोई एक सरवाड़ो कहीं एक कीमत आप मिलवीस जे मतलब ये आना पर लागत कुल बल क्या हुआ यूट्यूब पर लागत कुल बल क्या हुआ बराबर दाखला में आप आ रीते जैस में थियरी में जी रीते गया ये रीते आप जैस बराबर आना जो व्यापक रीते लगते हुए व्यापक मतलब के धारक एन विद्युत भरो धारक एक अवकाश में n विद्युत भार हो और कोई एक विद्युत भार पर धारो i नंबर ना विद्युत भार पर लागू बल शोधवो हो तो आ रीते लखीए के व्यापक रीते व्यापक रीते आपणे i के लखी धारो के n विद्युत भार हो आपणे खबर नहीं केटला એટલે n કહી દે n विद्युत भार हो असंख्य એમાં કોઈ એક विद्युत भार धारो के i नंबर ना विद्युत भार पर बल लागे કેટલું बल लागे શોધવું હોય તેના માટેનું સૂત્ર તો k QI Q2 जगह QI सिग्मा J बराबर 1 થી n પણ J I નહી લેવાનો એટલે I આઈ થઈ ગયો એટલે I લેવાનો નહી એટલે J does not equal to I or does not equal to કરી લે does not equal to I બાકી બધું ના એ RI minus RJ भाग्या mod of RI minus RJ नो घन तो व्यापक रीते आपणे सूत्र लखी सकी आ चार विद्युत भारो माटे हतुं बराबर आ n विद्युत भारो माटे खबर पड़ी कि व्यापक रीते आ रीते लखी सकाय बराबर तो आ थई आपणी वात आ संपातनो नियम ना बरोबर नेक्स्ट टाइम में आपने एक नव टॉपिक जोइसू नवी राशि जोइसू विद्युत क्षेत्र बरोबर अहीं कूलम्बनो नियम अहीं पूरो थाय छे।